વેલકમ ટુ ધ સ્ટડી લાઇન ઇન્સ્ટિટ્યૂટ આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ડિબેન્ચર અને તેના પ્રકાર વિશે ભણશું તો સૌથી પહેલાં આપણે જોઈએ ડિબેન્ચર એટલે શું તો આપણે કહી શકીએ ડિબેન્ચર એટલે ઓછીની મૂડી આજના યુગમાં જ્યારે કંપનીને નાણાંની જરૂરિયાત પડે તો કંપની શું કરે છે પોતાના શેર્સ અને ડિબેન્ચર બહાર પાડે અને પોતાની જરૂરિયાત પ્રમાણે નાણાં મેળવે હવે આ તો વ્યાખ્યા હતી હવે કોન્સેપ્ટ સમજીએ જ્યારે કોઈ બી ફોર એક્ઝામ્પલ એક કંપની છે એબીસી લિમિટેડ હવે એબીસી લિમિટેડને જ્યારે પૈસાની જરૂર પડશે તો એ શું કરે છે તો એ કંપની પોતાના શેર્સ અને પોતાના ડિબેન્ચર બહાર માર્કેટમાં પાડે છે હવે જ્યારે શેર્સ છે એ પોતાની મૂડી કહેવાય કંપનીની પરંતુ ડિબેન્ચર છે ને એને શું કહેવામાં આવે છે ઊંચીની મૂડી એટલે કે ડિબેન્ચર શું છે બીજા લોકો પાસેથી ઉછીના લીધેલા નાણાં ફરક માત્ર એટલો છે કે અહીંયા એ નાણાં કોના દ્વારા લેવામાં આવે છે એક કંપની દ્વારા તો એટલા માટે એને કહેવામાં આવે છે ડિબેન્ચર હવે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈએ સો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર હરેક કંપનીની એક સામાન્ય મહોર હોય અંકિત થયેલો કંપનીના દેવાનો દેવાનો મતલબ કે કોઈ પાસેથી ઉછી લીધેલા નાણાં સ્વીકાર કરતો દસ્તાવેજ હવે જો દસ્તાવેજ એટલે કે આપણી પાસે લેખિત પ્રૂફ છે આપણી પાસે પ્રૂફ છે લેખિતમાં કે કંપનીએ આ લોકો પાસેથી નાણાં ઉછીના લીધા છે તો એ જે દસ્તાવેજ છે કાગળ છે જે કાગળમાં આપણે લખીએ છીએ કે આ કંપનીએ આટલા લોકો પાસેથી આટલા રૂપિયા ઉછીના લીધા છે એ દસ્તાવેજને જ કહેવામાં આવે છે ડિબેન્ચર ડિબેન્ચર જે શબ્દ છે એ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે ડિબે જેનો અર્થ થાય છે કે દેવ તો આપણે સિમ્પલ ભાષામાં કહી શકીએ કે ડિબેન્ચર એટલે શું તો કંપનીનું દેવું સ્વીકારતો એક દસ્તાવેજ તો આ કંપનીના ડિબેન્ચરની વ્યાખ્યા છે સર ફ્રાન્સિસ પામર નામના વ્યક્તિએ એ વ્યાખ્યા આપેલી છે અગર તમને યાદ રહે તો વધારે સારું ન રહે તો કાંઈ પણ વાંધો નથી હવે આગળ જોઈએ આપણે તો નેક્સ્ટ છે ડિબેન્ચરના લક્ષણ હવે આપણે જ્યારે એવું જોવું હોય કે ડિબેન્ચર કહેવાય કોને તો એના લક્ષણ છે એના લક્ષણ પરથી આપણે કહી શકીએ કે આ ડિબેન્ચર છે તો સૌથી પહેલો પોઈન્ટ છે કે ડિબેન્ચર પર કંપનીની સામાન્ય મહોર લગાડવામાં આવે છે બીજું કે એ દેવાનો શું કરે છે સ્વીકાર કરે છે કંપની કે છે કે હા અમે પૈસા ઉછીના લીધા છે નિશ્ચિત સમય પછી ડિબેન્ચરની રકમ શું કરવામાં આવે છે પરત સીધી વાત છે આપણે જ્યારે કોઈ પાસેથી લોન લીધેલી છે તો આપણે એ પૈસા પાછા આપવાના જ છે તો જ્યારે ડિબેન્ચર બહાર પડે ને ત્યારે નક્કી કરેલું હોય કે ચાર વરસના છે પાંચ વરસના છે એ રકમ ત્યારે એ વરસ પૂરું થાય જે કાંઈ બી નક્કી કર્યો હોય એ સમય પછી પરત કરવામાં આવે નેક્સ્ટ પોઈન્ટ છે કે ડિબેન્ચરની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવણું સીધી વાત છે કોઈ પણ વ્યક્તિ લોન તમને આપે તો એના પર વ્યાજ ચૂકવવું જ પડે તો એ બધી જ વસ્તુ એનો સમય એની રકમ એના વ્યાજનો દર પહેલાંથી જ નક્કી કરેલો હોય છે જ્યારે કંપની પોતાના ડિબેન્ચર બહાર પાડે લાસ્ટ પોઈન્ટ છે ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીની મિલકત પર બોજ ઊભો કરવામાં આવે છે હવે બોજનો મતલબ છે ગીરવી જ્યારે આપણે લોન લઈએ તો આપણે ઘર મૂકવું પડે કોઈ આપણે મિલકત આપણે ગીરવી મૂકીએ ત્યારે આપણને બેંક લોન આપે તો અહીંયા કંપનીને પણ ઘણી વાર એની મિલકત પર શું ઊભો કરવો પડે છે બોસ તો આ બધા લક્ષણ છે કંપનીના ડિવેન્ચરના અગર ડિવેન્ચરની શોર્ટનોટ પૂછાય અથવા તો ડિવેન્ચર વિશે તમે જવાબમાં આ બધી જ વસ્તુ લખી શકો હવે આગળ જોઈએ એક ઉદાહરણ તો અહીંયા ઉદાહરણ છે આપણી પાસે દસ પર્સન્ટેજ ડિબેન્ચર પાંચ વર્ષની મુદત માટે કંપની બહાર પાડે છે હવે કેવું હોય ડિબેન્ચર છે ને એક ડિબેન્ચર લઈએ આપણે તો એક ડિબેન્ચરના પૈસા હોય એક ડિબેન્ચરના પૈસા માની લઈએ કે સો છે તો જેમ કેમ આપણે શેર્સ ખરીદીએ એમ આપણે એક ડિબેન્ચર ખરીદી શકીએ બે ખરીદી શકીએ ત્રણ જેવી આપણું ઇન્વેસ્ટમેન્ટ તો દસ ટકા અહીંયા શું સૂચવે છે વ્યાજનો દર દસ ટકાનો શું છે મતલબ કે દસ ટકા લેખે વ્યાજ કંપની તમને આપશે અગર તમે ડિબેન્ચર ખરીદો તો અને એક ડિબેન્ચરની કિંમત માની લઈએ કે અહીંયા આપણે સો રૂપિયા છે અને કેટલા વરસ પછી તમને એ પૈસા પાછા મળશે પાંચ વરસ પછી તો આ રીતે દસ ટકાના ડિબેન્ચર પાંચ વરસની મુદત માટે અને એક ના સો રૂપિયા લેખે કંપની બહાર પાડે છે તો આ થઈ ગયું ડિબેન્ચરનું ઉદાહરણ હવે આપણે ડિબેન્ચરના પ્રકાર જોઈએ હા કંપની ઘણા બધા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે તો અહીંયા આપણે જોઈએ કે કેટલા પ્રકારના ડિબેન્ચર હોય છે અને કયા કયા તો સૌથી પહેલો ડિબેન્ચરનો પ્રકાર છે ગીરો ડિબેન્ચર અત્યારે આપણે જસ્ટ નામ જોઈ લઈએ પછી હું તમને ડિટેલમાં એક એક સમજાવું સેકન્ડ જે ડિબેન્ચર છે એ ડિબેન્ચર છે સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર ત્રીજા ટાઈપનું ડિબેન્ચર છે અસતઃ રૂપાંતર ડિબેન્ચર અને લાસ્ટ જે છે એ છે બિન રૂપાંતર ડિબેન્ચર હવે જુઓ અહીંયા મેં તમને ચાર્ટ દોરીને દેખાડ્યો છે જ્યારે તમે તમારી એક્ઝામમાં જવાબ લખતા હોય ત્યારે તમે આ રીતે ચાર્ટ દોરી શકો તમારા જવાબનું પ્રેઝન્ટેશન સારું રહેશે અને પછી તમે હરેકને ડિટેલમાં લખી શકો તો હવે આપણે પહેલો ડિબેન્ચરનો પ્રકાર જોઈએ જે છે ગીરો ડિબેન્ચર તો આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ મિલકત પર ગીરો એટલે કે શું આપણે ઓલરેડી જોઈ લીધું ગીરવી મૂકવી પડે પછી સ્થિર બી હોય કે અસ્થિર બી હોય મતલબ સિમ્પલ ગીરો ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડે તો કંપનીએ પોતાની મિલકત ઉપર શું મૂકવું પડે બોજ મૂકવો પડે એટલે કે તમે જે પૈસા કંપનીને આપો છો અગર તમે ડિબેન્ચર હોલ્ડર છો તમે કંપનીના ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને એ શું મૂકી દેશે તમારી સામે મિલકત ગીરવી મૂકશે હવે આ ડિબેન્ચર પર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો સૌથી પહેલાં એક કંપનીના ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીની શું લેવી પડે મંજૂરી કારણ કે તમારા પૈસા છે તમારા પૈસા કંપનીને ગમે તે જગ્યાએ વાપરવા છે ડિબેન્ચર પર કોઈપણ જાતનો ફેરફાર કરવો છે ફેરફાર કેવો હોઈ શકે કે માની લઈએ કે વ્યાજના દરમાં ફેરફાર કરવો છે થોડીક મુદત આગળ પાછળ કરવી છે તો એને પહેલાં મંજૂરી લેવી પડે કારણ કે આ કંપનીના પૈસા નથી તમારા પૈસા છે જે કંપનીએ ઉછીના લીધા છે કંપનીના વિસર્જન વખતે આ ડિબેન્ચરને સૌથી પહેલો હક મળે છે જ્યારે વિસર્જન થાય પૈસા થોડાક જ હોય તો સૌથી પહેલો વારો કોનો આવે પૈસા ચૂકવવામાં ગીરો ડિબેન્ચરનો કારણ કે ગીરવી મૂકેલી છે બરાબર તો સીધી વાત ગીરો ડિબેન્ચર મતલબ બહાર પાડતી વખતે કંપનીએ મિલકત પર બોજ ઊભો કરેલો છે પછી એ બોજ સ્થિર બી હોય અસ્થિર ભી હોય હવે આપણે ગીરો ડિબેન્ચરનું ઉદાહરણ જોઈએ હવે અહીંયા આપણે ઉદાહરણ લઈએ ફોર એક્ઝામ્પલ આપણી જે એબીસી લિમિટેડ કંપની છે એ એબીસી લિમિટેડ કંપનીએ દસ ટકા લેખે રૂપિયા સોનો એક એવા ત્રણ હજાર ડિબેન્ચર બહાર પાડ્યા આપણે આ રીતે જ જોઈએ છીએ ત્રણ હજાર ડિબેન્ચર છે એક ડિબેન્ચર કેટલાનો છે રૂપિયા સોનો તો ત્રણ હજાર ડિવેન્ચર ગુણ્યા સો લઈએ તો આપણને ટોટલ રકમ મળે તો આપણે ત્રણ લાખના ડિબેન્ચર બહાર પાડીએ તો ગીરોનો મતલબ શું છે કે જ્યારે ભી કંપની આ ડિવેન્ચર બહાર પાડશે ત્યારે આ ડિબેન્ચરની સામે કંપનીએ પોતાની કોઈ પણ મિલકત શું મૂકવી પડે ગીરવી આ ડિબેન્ચર માટે હવે ગીરવીનો મતલબ એમ થયો કે ભવિષ્યમાં ક્યારેય કંપની અગર આ પૈસા પાછા ચૂકવી ન શકે તો ડિબેન્ચર લોકો છે જે ડિબેન્ચર હોલ્ડર કંપનીની આ મિલકતને વેચી અને પોતાના નાણાં વસૂલ કરી શકે આપણું મેઇન હેતુ એ જ હોય છે ગીરવી મૂકવાનો કે અગર ફ્યુચરમાં કોઈ પેમેન્ટ ન કરી શકે તો આપણે જે ગીરવી મૂક્યું હોય એ મિલકત વેચીને પૈસા લઈ લઈએ તો આ રીતે કંપની ડિબેન્ચર બહાર પાડે અને સાથે સાથે એને મિલકત ગીરવી રાખવી પડે હવે આ મિલકત કોઈ બી હોઈ શકે જમીન છે મકાન જમીન અને મકાન છે ફેક્ટરીની જમીન છે કોઈ ઓફિસની જમીન છે કોઈ બી જમીન છે મિલકત છે એ મિલકત પર ગીરવી મૂકી શકે તો આ થયું ઉદાહરણ ગીરો ડિબેન્ચરનું હવે આપણે આગળ જોઈએ સેકન્ડ પ્રકારનો ડિબેન્ચર જે છે સંપૂર્ણ રૂપાંતર ડિવેન્ચર જેને ઇંગ્લિશમાં કહીએ તો ફૂલ્લી કન્વર્ટેબલ ડિવેન્ચર મતલબ શું છે આનું સિમ્પલ યાદ રાખો ખાલી કોન્સેપ્ટ સમજી લો એટલે તમને યાદ રહી જશે જ્યારે રૂપાંતરનો મતલબ શું થાય આપણે ફેરવીએ છીએ તો અહીંયા ફેરવીએ કોને ડિવેન્ચરને કારણ કે ડિબેન્ચર તો બહાર પાડ્યા સંપૂર્ણ સંપૂર્ણ મતલબ કે પૂરેપૂરા આપણે જેટલા બી ડિવેન્ચર બહાર પાડ્યા એ બધા જ ડિવેન્ચરનું શું કરવાના છીએ રૂપાંતર કરવાના મતલબ બધા ડિબેન્ચરને આપણે ફેરવી નાખશું આટલું સમજાઈ ગયું તો તમને એનો અર્જ સમજાઈ જશે હવે પહેલાં વાંચી લઈએ એકવાર આ ડિવેન્ચર બહાર પાડતી વખતે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોય અને તે સમય પૂરો થતાં કંપની આ ડિબેન્ચરનું કેમાં રૂપાંતર કરે ઇક્વિટી શેરમાં સીધી વાત કે જે લખ્યું છે એ જ સમજવાનું છે પાંચ વર્ષ ચાર વર્ષ જે બી સમય નક્કી કર્યો હતો કંપનીએ જ્યારે બહાર પાડ્યા હતા ત્યારે એ સમય પૂરો થશે એટલે તમારા ડિબેન્ચરને રૂપાંતર થઈ જશે કંપનીના ઇક્વિટી શેર્સમાં સમય પૂરો થાય ત્યારે કંપની ડિબેન્ચર્સ હોલ્ડર્સને કેટલા વિકલ્પ આપે બે ઘણાને ઇક્વિટી શેર્સ ન જોતા હોય તો તો એટલા માટે બે વિકલ્પ આપ્યા છે તમને નાણાં પરત જોઈએ છે તો કંપની પૈસા આપી દેશે તમને શેર્સ જોઈએ છે તો કંપની તમને ઇક્વિટી શેર્સ પાછા આપી દેશે સાવ ઇઝી છે ખાલી મતલબ સમજો તમને યાદ રહી જશે હવે નેક્સ્ટ આપણે ઉદાહરણ જોઈએ તો ફરીથી આપણે લઈએ અહીંયા એબીસી લિમિટેડ કંપની છે હવે માની લઈએ આપણું પહેલાનું ઉદાહરણ જ લઈએ કે જે ત્રણ લાખના ડિબેન્ચર આપણે બહાર પાડ્યા તો આ ત્રણ લાખનો જ્યારે સમય પૂરો થઈ જશે આપણે સમય અહીંયા લઈએ કે ચાર વરસનો સમય છે તો ચાર વરસના સમય પછી તમને ઓપ્શન આપવામાં આવશે પરત જોઈએ છે તો તમને નાણાં પરત થશે અને ઇક્વિટી શેર્સ જોઈએ છે તો તમને ઇક્વિટી શેર્સ પર આપશે જે ડિસાઇડ કોને કરવાનું છે જેની પાસે ડિબેન્ચર છે એને ડિબેન્ચર હોલ્ડરને તમને અગર નાણાંની જરૂરિયાત છે તો તમે પરતનો ઓપ્શન લઈ શકો તમને ઇક્વિટી શેર્સમાં ઇન્વેસ્ટ કરવું છે તો તમે એ પણ લઈ શકો તો અહીંયા તમને વિકલ્પ આપવામાં આવે છે તમને એટલે કે ડિબેન્ચર હોલ્ડર તો આ રીતે આને કહેવામાં આવે સંપૂર્ણ રૂપાંતર સંપૂર્ણનો મતલબ કે પૂરેપૂરા ત્રણ લાખને એ ઓપ્શન મળવાનો છે હવે આપણે આગળ જોઈએ જે ત્રીજો પ્રકાર છે આપણો અસતઃ રૂપાંતર ડિબેન્ચર એટલે અંગ્રેજીમાં કહીએ તો પાર્ટલી કન્વર્ટેબલ ડિપેન્ચર કાંઈ જ ફરક નથી જે આગળનો સેમ જો એ જ છે ફરક ખાલી એટલો છે અસતઃ મતલબ પૂરેપૂરા નહીં પરંતુ થોડાક જ ભાગને એ ઓપ્શન આપે છે વિકલ્પ આપે છે કે તમે રૂપાંતર કરી શકો બાકીનાને વિકલ્પ આપવામાં આવતો નથી એટલે કે એક ભાગ રૂપાંતરિત છે અને બીજો ભાગ નથી વધારાનું નવું કાંઈ નથી જસ્ટ આટલી જ વસ્તુ છે ઓલા ફૂલ્લી કન્વર્ટેબલ હતા આ પાર્ટલી કન્વર્ટેબલ છે કે તમારી પાસે અગર એક્ઝામ્પલ લઈએ આગળ આપણે ઉદાહરણમાં સમજીએ કે તમારી પાસે ડિબેન્ચર છે જ્યારે બહાર પાડ્યા કંપનીએ તો તમારી પાસે પૈસા હતા ને તમે ત્રણ હજાર ડિબેન્ચર ખરીદી લીધા હવે એના જ્યારે સમય પૂરો થયો ચાર વરસ પછી તો તમને પંદરસો ડિબેન્ચરના નાણાં તરત પરત કરી દેશે વિકલ્પ તમને નહીં આપે જે તમારા પંદરસો છે એના જે નાણાં છે એ નાણાં તમને શું થઈ જશે પરત જ્યારે બાકીના પંદરસો હવે જો અહીંયા આપણે કયો રેશિયો લીધો છે ફિફ્ટી ફિફ્ટી રેશિયો લીધો બરાબર તો હર વખતે ફિફ્ટી ફિફ્ટી રેશિયો એવું જરૂરી નથી આ તો કંપની પર ડિપેન્ડ કરે કે કંપની તમને કેટલો ભાગ આપે છે રૂપાંતર કરવા માટે પણ અહીંયા ઉદાહરણ માટે આપણે ફિફ્ટી ફિફ્ટી લીધો એટલે કે હાફ તમને પૈસા મળે અને હાફ જો તમારે રૂપાંતર કરવું હોય તો એટલે આમાં પણ તમને પાછા બે વિકલ્પ મળે આજે બાકીના પંદરસો છે એમાં કે તમારે નાણાં પરત જોઈએ છે તો તમને નાણાં પરત કરી દે અને જો તમને ઇક્વિટી શેર્સ જોતો હોય તો તમને ઇક્વિટી શેર્સમાં રૂપાંતર કરી દે ક્લિયર છે ત્યાં પૂરેપૂરા રૂપાંતર થતા તા અહીંયા અડધા જ થાય છે અડધામાં તમને પાછો ઓપ્શન આપે કે તમને નાણાં જોઈએ તો નાણાં આપી દે ઇક્વિટી શેર્સ જોઈએ તો ઇક્વિટી શેર એટલે જ આને પાર્ટલી કહેવાય એટલે કે થોડોક ભાગ રૂપાંતર થઈ શકે થોડોક થઈ શકે નહીં હવે આપણે જોઈએ લાસ્ટ ચોથો આપણો પ્રકાર જેને કહેવાય બિન રૂપાંતર ડિબેન્ચર એટલે ઇંગ્લિશમાં કહીએ તો નોન કન્વર્ટેબલ ડિબેન્ચર તો આ પ્રકારના ડિબેન્ચરમાં કોઈ પણ ભાગનું ન પૂરા કે ન અડધા એક પણ ભાગનું ઇક્વિટી શેર્સમાં રૂપાંતર થતું નથી જ્યારે બહાર પાડતી વખતે નક્કી થઈ હોય જે બી સમય છે ચાર વરસ પાંચ વરસ એ સમય પછી નાણાં પરત કરી દેવામાં આવે એટલે કે જે તમે નાણાં તમારા હતા એ તમને પાછા મળી જશે તો આ રીતે અહીંયા આપણા ડિબેન્ચરના ચાર પ્રકાર થઈ ગયા જે ચારે ચાર પ્રકાર ઇઝી છે જ્યારે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે દિવેન્ચરનો અર્થ અને વ્યાખ્યા અને એના પ્રકાર જણાવો તો તમે ડેફિનેટલી આ જવાબ લખી શકો થેન્ક યુ